Sandhan. All Gujarat Integrated Classroom. Satellite na madhyam thi jodti kadi, etle Sandhan. Namaskar vidyarthi mitro. Kaida vidya shakhama aje apne professional ethics vishay upar charcha apne arambhishu. Professional ethics vishay apne third LLB માં એટલે કે તૃતીય વર્ષ LLB માં અભ્યાસક્રમમાં બાર કાઉન્સિલ દ્વારા નિયત કરવામાં આવેલો છે એનું મુખ્ય કારણ એ છે કે થર્ડ LLB પછી એટલે કે તૃતીય વર્ષ LLB પછીના અભ્યાસક્રમ બાદ આપણે વકીલાતના વ્યવસાયમાં જ્યારે આપણે પ્રદાન આપણું શરૂ કરીએ અથવા તો આપણી કારકિર્દી ડેવલપ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે કયા પ્રકારના આચાર સંહિતાના નિયમોનું પાલન આપણે કરવું જોઈએ કયા પ્રકારના નીતિ નિયમો અને એના મર્યાદામાં આપણે રહેવું જોઈએ એ માટે આપણે થર્ડ LLBમાં આપણે અભ્યાસક્રમમાં એનો આપણે સમાવેશ કર્યો છે વિદ્યાર્થી મિત્રો આપણને કદાચ નવાઈ લાગશે કે હજી સુધી પ્રથમ વર્ષ દ્વિતીય વર્ષ દરમિયાન આપણે જે જે કાયદાઓનો અભ્યાસ કર્યો એ કાયદાઓમાં સ્વાભાવિક રીતે જે સંસદ દ્વારા પસાર કરેલા રાષ્ટ્રપતિ દ્વારા સાઇન કરેલા જે કાયદાઓ આપણા દેશમાં પાલન કરવામાં આવેલું છે એ કાયદાની જ આપણે ચર્ચા અને અભ્યાસ આપણા બંને વર્ષો દરમિયાન કરેલો છે તો આજે આપણે આ પ્રોફેશનલ એથિક્સ વિષય વિશે આપણા આ કાર્યક્રમમાં ચર્ચા કરીશું આજે મારી સાથે પાલનપુર લો કોલેજના આચાર્ય ડૉક્ટર મિનલબેન ઉપાધ્યાય આપણી વચ્ચે ઉપસ્થિત છે એ પણ પોતાના વિચારો વ્યક્ત કરશે પણ સૌ પ્રથમ વ્યવસાયિક આચારસંહિતા એટલે કે પ્રોફેશનલ એથિક્સ વિશે આપણે શરૂઆત કરીએ એની પ્રારંભિક અથવા તો પ્રસ્તાવના રૂપે થોડા મુદ્દાઓની ચર્ચા આપણે શરૂ કરીએ પ્રોફેશનલ એથિક્સ એટલે કે વ્યવસાયિક આચારસંહિતા હવે આ વ્યવસાય અને ધંધો આ બે વસ્તુમાં ઘણી વખત આપણા વચ્ચે ગેરસમજ ઊભી થાય છે એટલું જ નહીં આપણે ઘણી વખત આપણે આ બંને બાબતોને એક જ સાથે જોતા હોઈએ છીએ ખરેખર એ આપણી ભૂલ છે એ માન્યતા આપણી ભૂલ ભરેલી છે કેમકે વ્યવસાય એ જુદી વસ્તુ છે ધંધો એ જુદી વસ્તુ છે ધંધામાં સામાન્ય રીતે અર્થ ઉપાર્જન અને નફો મેળવવાનો આશય અને એ અંગે જે કાયદાની મર્યાદામાં રહીને જે કંઈ આપણે બિઝનેસ કરતા હોઈએ છીએ એને આપણે ધંધો કહેતા હોઈએ છીએ અને એમાં મુખ્ય ઉદ્દેશ નફો કમાવાનો અર્થ ઉપાર્જનનો હોય છે જ્યારે વ્યવસાય એક એવી વસ્તુ છે વ્યવસાય એક એવી બાબત છે કે જેમાં નાણાં ઉપાર્જન અને નફો કમાવાનું ગૌણ બાબત રહેલી છે એને બહુ મહત્ત્વ આમાં આપવામાં આવતું નથી એટલા માટે કે વ્યવસાય એટલે કે એક પ્રકારની માનવ સેવા સમાજ સાથેની આપણી જે સેવા સાથે જે સેવા યજ્ઞ આપણે કરીએ એ સેવા યજ્ઞમાં જે કંઈ આપણું પ્રદાન કરતા હોઈએ એ વ્યવસાયમાં આવે છે દાખલા તરીકે વકીલનો વ્યવસાય ધારાશાસ્ત્રી તરીકે ડૉક્ટરનો વ્યવસાય એ એક ઉમદા વ્યવસાય કહેવાય છે એટલા માટે કે એની એ સીધે સીધું માનવજાત સાથે સંકળાયેલું છે માનવજાતના કલ્યાણ સાથે સંકળાયેલું છે અને ખાસ કરીને આપણા દેશમાં જ્યારે આપણા દેશના બંધારણે જ્યારે કલ્યાણ રાજ્યનો સિદ્ધાંત સ્વીકાર્યો છે ત્યારે આ બંને બાબતો કલ્યાણ સાથે જોડાયેલી હોવાથી આપણે એને એક ઉમદા વ્યવસાય તરીકે આપણી લોકોની નજરમાં અને સમાજની નજરમાં આ બંને વ્યવસાય ઉમદા વ્યવસાય તરીકે જોવામાં આવે છે સ્વાભાવિક રીતે આપણને પ્રશ્ન થાય અને એ જરૂરી પણ છે કે વિદ્યાર્થી મિત્રો આપ જાણતા જ હશો કે આપણને જ્યારે આઝાદી પ્રાપ્ત થઈ તે આઝાદીની લડતમાં આપણા જે અગ્રણીઓ હતા જે સ્વાતંત્ર્ય ચળવળના અગ્રણીઓ હતા એમાંથી મોટા ભાગના વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા હતા મહાત્મા ગાંધીજી જવાહરલાલ નહેરુ મોતીલાલ નહેરુ સરદાર પટેલ એવા ઘણા જ લોકો વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા હતા કે જેથી એ લોકો એથિક્સમાં અને એક પ્રકારની નીતિમત્તામાં માનનારા હતા એટલે જ કદાચ એવું બન્યું હોય કે સામેની વ્યક્તિ સાથે અથવા તો અંગ્રેજોને જે વાત આપણે કન્વિન્સ કરાવવાની છે જે આપણે ગળે ઉતારવાની છે આપણા આઝાદી માટે એ કદાચ વધુ સારી રીતે ઉતારી શક્યા હોય એવું પણ શક્ય છે એટલા માટે વકીલાતના વ્યવસાયને નોબલ પ્રોફેશન અને ખૂબ જ ઉમદા વ્યવસાય તરીકે ગણવામાં આવે છે સ્વાભાવિક રીતે આર્થિક લાભને હંમેશા દરેક સાથે જોડવામાં આવી રહ્યો છે એમાંય હાલના તબક્કામાં કોઈ પણ બાબત આર્થિક
ઉપાર્જન નફો મેળવવા માટે અથવા તો આપણને શું એમાંથી વળતર મળશે એ કોઈ પણ વ્યક્તિ પોતાના સેવાના ફિલ્ડમાં અથવા તો કોઈના વ્યવસાયના ફિલ્ડમાં પેલું એ વિચારતો હોય છે. ખરેખર એ કાયદાની દ્રષ્ટિએ માનવતાની દ્રષ્ટિએ પણ એ ખોટી વાત છે. જ્યારે કોઈ ન્યાય પીડિત વ્યક્તિ અથવા તો અન્યાય કોઈને થયો હોય અને અન્યાયનો ભોગ બનનાર વ્યક્તિ જ્યારે ન્યાય માટે જ્યારે ન્યાયને ઝંખતો હોય ત્યારે સામાન્ય રીતે એ માનવતાના ધોરણે આપણે એને મદદ કરવી જોઈએ એક વકીલ તરીકે. અને સમાજના એક આગવું વ્યક્તિત્વ જે આપણી પાસે સમાજ એવી અપેક્ષા રાખે છે યોગ્ય નીતિમત્તાની, તો એ નીતિમત્તાને આધારે આપણે વ્યવસાયિક આચારસંહિતાનું પાલન કરી અને વકીલાતના વ્યવસાયમાં આપણે આપણી આપણા કદમ વધારવા જોઈએ અને પાપા પગલી આગળ કરવી જોઈએ. તો આ આપણે વ્યવસાયની વાત આપણે કરી અને આચારસંહિતા, આચારસંહિતા દરેક વ્યવસાયને માં સંકળાયેલી જ હોય છે, ચાહે ડૉક્ટરનો વ્યવસાય હોય, ચાહે વકીલનો વ્યવસાય હોય, કે ચાહે કોઈ આર્કિટેક્ટ હોય કે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, કોઈ પણ વ્યવસાય સાથે આચારસંહિતા સંકળાયેલી જ હોય છે. અને એમાં દરેકે દરેક વ્યવસાયને લગતી, દરેકે દરેક વ્યવસાયને લાગુ પડતી એ આચારસંહિતા એ દરેક વ્યવસાયમાં હોય જ છે. એમ વકીલાતના વ્યવસાયમાં પણ આચારસંહિતા હોય જ છે અને એ આચારસંહિતાનું પાલન દરેકે દરેક વકીલે વકીલાતના વ્યવસાય દરમિયાન કરવું જરૂરી છે, એટલું જ નહીં આવશ્યક પણ છે. ઘણી વખત એવો વિચાર આવે આપણને કે આ કાયદો કેમ નથી. ઘણી વખત આપણે જે આ મિત્રો તમે પ્રથમ LLB, દ્વિતીય LLB ને ઇવન તૃતીય LLBમાં પણ આપણે જે કાયદાઓ અન્ય અભ્યાસ કરીએ છીએ, દાખલા તરીકે ભારતીય ફોજદારી ધારો કે મિલકત હસ્તાંતર ધારો કે કરારનો કાયદો કે કોઈ પણ બીજો, એ કાયદામાં એ કાયદો આપણે જોઈએ છીએ કે સંસદ દ્વારા પસાર કરેલો અને એ કાયદાનું પાલન આ ભારતના નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. જ્યારે આચારસંહિતા એવી બાબત છે કે જે કાયદો નથી, છતાં એની અસર કાયદા જેવી જ થાય છે. આચારસંહિતાનો નિયમો જે બાર કાઉન્સિલ દ્વારા જે બનાવવામાં આવ્યા છે એની આચારસંહિતા તરીકે દરેકે દરેક વકીલે એનું પાલન કરવું પડતું હોય છે. વકીલાતના વ્યવસાયને એક બાજુથી જોવામાં આવે તો ઉમદા વ્યવસાય કીધો છે આપણે વાત કરી, એ ઉપરાંતમાં બ્લેકસ્ટોન નામના એક ન્યાયવિદ્યે કાયદાના વ્યવસાયને એક વિજ્ઞાન કહ્યું છે. શા માટે વિજ્ઞાન કહ્યું છે? વિજ્ઞાન કહેવા પાછળનો અર્થ એ છે કે સત્ય અને અસત્યને જુદા પાડવાનું કામ કરે છે. કાયદાનો વ્યવસાય એ સત્ય અને અસત્યને જુદા પાડવાનું એક મહત્ત્વનું અને સમાજ સેવારૂપી કામ કરે છે. એટલા માટે બ્લેકસ્ટોનનો જે કાયદા પ્રત્યેનો અભિગમ છે એ વિજ્ઞાન તરફે દોરી જાય છે. મિત્રો, કાયદાનો વ્યવસાય એક વિજ્ઞાનરૂપ છે કે જેથી સત્યને અસત્ય બંને કાયદાની અદાલતમાં એ જુદા પડે છે. હવે ઘણી વખત એવી આપણને માન્યતા હોય છે અથવા તો આપણને સાંભળવામાં આવે છે અથવા વાંચવામાં આવે છે અથવા તો કોઈ દ્વારા કહેવામાં આવતું હોય છે કે ભાઈ વકીલનો વ્યવસાય છે એ વકીલ છે એ ઝઘડાને ઉત્તેજન આપે છે અથવા એ નાણાકીય બાબતોને વધુ મહત્ત્વ આપે છે. તો મિત્રો, મારે આ તબક્કે કહેવું જોઈએ કે વકીલો ઝઘડાને ઉત્તેજન નથી આપતા. વકીલો તો ઝઘડાના મૂળને મૂળમાં જઈ અને ઝઘડાનું મૂળ કાપી અને સુલેહ શાંતિ તરફ આગળ વધારે છે. પક્ષકારોને સુલેહ શાંતિ તરફ લઈ જાય છે અને એ પક્ષકારોને શાંતિથી ન્યાય મળે અને એ માટેના પ્રયત્નશીલ છે. એટલે આવી માન્યતા ઘણી વખત સમાજમાં કહેવાથી અથવા તો કોઈને સાંભળવાથી અથવા કોકવાર એવું બન્યું પણ હોય કોઈની જોડે, એટલે આપણે સમગ્ર વકીલ સમાજને એ બાબતે દોષિત ઠરાવીએ એ વ્યાજબી નથી. તો એ માન્યતાને આપણે નિર્મૂળ કરતા, દાખલા તરીકે સિસરો નામની વ્યક્તિએ એક તજજ્ઞએ કાયદાના અભ્યાસુએ એક વકીલાતના વ્યવસાય માટે કહ્યું છે, આપણે કાયદાના ગુલામ છીએ. આપણે કાયદાના ગુલામ છીએ એટલા માટે તો મુક્ત છીએ. એનો અર્થ એ થાય કે સમાજમાં જો કાયદાના પાલન માટે જો આપણે ગુલામ થઈ જઈએ, એટલે કે જો આપણે સમાજમાં મુક્ત રીતે હરીફરવું હોય, સમાજમાં આપણે કોઈ પણ જાતના કાયદાની ચુંગાલમાં ન આવી જઈએ એ માટે હરીફરી શકવું હોય તો કાયદાના ગુલામ થવું જરૂરી છે. તો કાયદાના ગુલામ થવા માટે આપણે વકીલાતના વ્યવસાયમાં જે કંઈ બાબતો છે એનું આપણે અભ્યાસ કરવો જોઈએ અને એ જે કંઈ આચારસંહિતા છે એની ચર્ચા આપણે યોગ્ય રૂપમાં યોગ્ય રીતે આપણે કરવી જોઈએ. એ જ રીતે લોર્ડ બેકન નામની વ્યક્તિએ પણ એ જ કહ્યું છે
કાયદો એક મહત્વનો એક મહાન અંગ છે. કયા પ્રકારનું મહાન અંગ છે? કે જેના દ્વારા સાર્વભૌમ સત્તા ચાલે છે. આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં અત્યારે કાયદાનું શાસન છે. દુનિયાના કોઈ પણ દેશની વાત કરીએ આપણે, કાયદાના શાસનથી સમગ્ર દેશ ચાલે છે. આપણે જાણે અજાણે અનેક બાબતમાં સવારથી ઉઠીએ ત્યાંથી સાંજે સુધીમાં અનેક રીતે કાયદાનું પાલન કરીએ છીએ. તો એ જે કાયદાનું પાલન અથવા તો જે કે વ્યવસાયમાં વ્યક્તિ જોડાયેલી હોય છે એને લગતી આચારસંહિતાનો અભ્યાસ આ વિષયમાં કરવામાં આવેલો છે. આપણને ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવો વિચાર આવે કે સામાન્ય રીતે અદાલતનો આપણને બહુ અનુભવ ન હોય વિદ્યાર્થી તરીકે, અથવા તો સામાન્ય જનને, સોસાયટીમાં રહેતા અન્ય કોઈ વ્યક્તિઓને અદાલતમાં જવાનો અનુભવ ન હોય. એટલું જ નહીં, અદાલતની કાર્યવાહીથી વાકેફ ન હોય. એટલે જે ટીવી સિરિયલ્સમાં અથવા તો આપણે મૂવીઝમાં પિક્ચર્સમાં જે કંઈ આપણે જોતા હોઈએ એ અદાલતના કાર્યવાહીને અથવા તો અદાલતના રૂપને આપણે સાચો માની લઈએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, આ તબક્કે મારે સ્પષ્ટતા કરવી જરૂરી લાગે છે અથવા તો એ બાબતે આપનું ધ્યાન દોરવું મારે જરૂરી લાગે છે કે અદાલતની કાર્યવાહી જે સિરિયલ્સમાં બતાવવામાં આવે છે, અદાલતની કાર્યવાહી જે મૂવીઝમાં અથવા તો કોઈ ફિલ્મમાં બતાવવામાં આવે છે એ ખરેખર ઘણે અંશે એ ખોટી છે. એમાં જે બૂમબરાડા પાડવામાં આવે છે, રાડો પાડીને બોલવામાં આવે છે, એમાં જે બહારના પક્ષકારો દ્વારા એમાં ઇન્વોલ્વ થવામાં આવે છે અથવા તો કોઈ સાક્ષી દ્વારા કારણ વગરની ચર્ચાઓ આગળ વધારે છે, એ ખરેખર ખોટી વાત છે. અદાલતમાં ખૂબ જ માનપૂર્વક, સભ્યતાપૂર્વક વર્તન કરવું જોઈએ એવું આચારસંહિતા અદાલત માટે કહેવામાં આવે છે. અને દરેક વકીલે ફક્ત વકીલે જ પાલન કરવું જોઈએ એવું નથી, સમાજના દરેક વ્યક્તિએ એ પાલન કરવું જોઈએ. અને જો પાલન ન કરે તો આચારસંહિતાનો ભંગ થાય છે. એમાંય ખાસ કરીને વકીલાતના વ્યવસાયમાં, જે વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલી વ્યક્તિ છે એણે તો આચારસંહિતાનું પાલન કરવું જ જોઈએ. અને એ આચારસંહિતાનું પાલન કરીને જ વકીલાતના વ્યવસાયમાં કોઈ પણ વ્યક્તિ આગળ વધી શકે. હવે આપણને એવો પ્રશ્ન જરૂર થાય કે જો સમાજમાં જો કાયદો ન હોય તો, અથવા વકીલાતના વ્યવસાયને જો બરાબર રીતે એનું પાલન કરવામાં ના આવે તો મેકડ નામની વ્યક્તિએ, મેકડ નામના એક ન્યાયશાસ્ત્રીએ બહુ સરસ કહ્યું છે, બહુ સારા શબ્દો એમને વાપર્યા છે કે કાયદાનો વિકલ્પ. એટલે આપણને વિચાર આવે કે કાયદો જો ન હોય અદાલતમાં આપણે શું જવાની જરૂર, ત્યાં આપણને લાગે આપણને કાયદાઓ આટલા હોય છે અથવા તો ઘણી બધી આચારસંહિતા વકીલ માટે હોય પણ કોઈ પાળતું નથી, પૈસાઓ માટે અથવા નાણાકીય ઉઘરાણી માટે અથવા ઘણી બધી પ્રશ્નો આપણને થાય, તો આપણે અન્ય વિકલ્પ તરફ આપણે જતા હોઈએ. પણ જો આપણે એ વિચારીએ કે કાયદાનો વિકલ્પ એટલે શું, કાયદાનો વિકલ્પ એટલે અંધાધૂંધીથી ભરેલું જંગલ. જ્યારે આવી ઉપમા અલગ અલગ ન્યાયશાસ્ત્રીઓએ કાયદા વિશે અથવા તો ન્યાયતંત્ર વિશે આપી હોય તો એ માટેનું જે તંત્ર છે અથવા એ માટેના નિયમો છે એનું પાલન ચુસ્તપણે દરેક વકીલોએ કરવું જોઈએ. આ કોઈ કાયદો નથી, આ એક આચારસંહિતા છે. આ કોઈ નીતિ નથી, આ કોઈ એવી બાબત નથી કે જેનું પાલન ન કરવાથી કાયદામાં આપણને કોકવાર પ્રોબ્લેમ ઊભા થાય. પણ એ વાત નક્કી છે કે જો એ આચારસંહિતાનો ભંગ કરવામાં આવે અથવા કોઈ વાર એ આચારસંહિતાથી આપણે વિચલિત થઈ જઈએ તો બાર કાઉન્સિલ અથવા તો અદાલત દ્વારા ઘણી વખત આપણને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અથવા તો શિક્ષાત્મક કાર્યવાહીનો ભોગ બનવું પડે છે. હવે આપણે આચારસંહિતાની વાત કરીએ છીએ ત્યારે એક નૈતિક વિજ્ઞાન, આચારસંહિતાને બીજા શબ્દોમાં કહીએ તો નૈતિક વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી સ્ક્રીન ઉપર આપણને જોવાશે, આપણે જે બે મુખ્ય મુદ્દાઓ લખ્યા છે, વ્યવસાય અને આચારસંહિતા. તો એ વ્યવસાય એટલે આપણે ચર્ચા કરી એ પ્રમાણે ડૉક્ટર અને વકીલાતનો વ્યવસાય અથવા બીજા કોઈ પણ વ્યવસાયમાં સંકળાયેલી કોઈ પણ વ્યક્તિઓ. એ ઉપરાંત આચારસંહિતા ઉપરાંતમાં એના અમુક સૂચનો પણ રહેલા છે, એની અમુક બાબતો પણ રહેલી છે કે વકીલોએ કઈ કઈ બાબતોનો અમલ કરવો જોઈએ, વકીલોએ કઈ કઈ બાબતમાં પાલન કરવું જોઈએ અથવા તો એમાં આની શી જરૂરિયાત છે. તો આપણે આટલું ટૂંકમાં કહી શકાય કે ન્યાયનું મંદિર જેટલું ચોખ્ખું રહેશે ત્યાં સુધી દેશનું ભાવિ ઉજ્જવલ છે. આપણે આટલું જ કહી શકીએ કે ન્યાયનું મંદિર જેટલું ચોખ્ખું રહેશે ત્યાં સુધી દેશનું ભાવિ ઉજ્જવલ રહેશે. એ કઈ રીતે કહી શકાય? તો ન્યાયનું મંદિર ચોખ્ખું રાખવા માટે કોની ફરજ છે?
શું ન્યાયાધીશોની જ એકલાની ફરજ છે? શું વકીલોની જ ફરજ છે? શું ફક્ત પક્ષકારોની જ ફરજ છે? ના, તમામની ફરજો છે. એમાં વધુ પડતી ફરજો વકીલની છે. એટલા માટે કે તેઓ ન્યાયના કાર્યમાં મદદરૂપ થાય છે અને સમાજ તેને એક એવી વ્યક્તિએ જોવે છે અથવા તો સમાજ માટે એક એનો એનો જે અભિગમ છે સમાજનો વકીલ પ્રત્યેનો, એ અભિગમ એક વકીલને એક મહાન, એક તેજસ્વી, આકર્ષક, જવાબદારીવાળો અને વિદ્વતાભર્યો વ્યવસાય તરીકે સમાજ વકીલને જોવે છે. તો વકીલની જવાબદારી ખૂબ વધી જાય છે. વકીલની જવાબદારી એટલા માટે વધી જાય છે કે સમાજ એને એવી એવા સ્ટેજ ઉપર જોવે છે કે જો એમાંથી થોડોક જો નીચે ઉતરે અથવા તો અમુક નિયમોનું પાલન ન કરે અથવા આચારસંહિતાનો ભંગ કરે તો ઘણી વખત એ સમાજની નજરોમાંથી ઉતરી જતા હોય છે. ઘણી વખત આપણી સમક્ષ અથવા તો આપણી સાથે એવું બનતું હોય છે. તો સમાજમાં વકીલાતના વ્યવસાયમાં આગળ વધવું હોય અથવા તો વકીલ તરીકે આપણી કારકિર્દીને ઉજ્જવળ બનાવવી હોય તો એ કારકિર્દીને ઉજ્જવળ બનાવવા માટે ફક્ત એક વકીલાતના કાયદા અથવા તો જે અન્ય કાયદાઓ આપણે ભણીએ છીએ એ કાયદાનું જ્ઞાન જ હોવું જરૂરી નથી. સાથે સાથે એના આનુષંગિક બાબતો અથવા તો એની સાથે મોડર્ન ટેકનોલોજી, એની સાથે રોજબરોજના વ્યવહાર, રોજબરોજના જજમેન્ટ સાથેના અવગત, એ બધી બાબતને આપણે વાકેફ, એનાથી વાકેફ થવું જોઈએ. તો જો આપના સ્ક્રીન ઉપર આપણે જો આપને જોઈ શકો છો વકીલાતના વ્યવસાય માટેના મહત્ત્વના સૂચનો કયા છે, તો લાઇબ્રેરીનો ઉપયોગ અને નવી ટેકનોલોજીનો ઉપયોગ, આ બાબત અંગે હું મિનલબેનને વિનંતી કરું છું કે તેઓ આ બાબત ઉપર પ્રકાશ પાડે. વિદ્યાર્થી મિત્રો, સાહેબે હમણાં જે વાત કરી કે આ વ્યવસાય જે છે એ ઉમદા વ્યવસાય છે, નોબેલ પ્રોફેશન છે, તો બીજા બધા રાજ્યમાં રાષ્ટ્રમાં કાયદાઓ છે તો આપણે ત્યાં પણ એડવોકેટ્સ એક્ટ છે, બાર એસોસિએશન એક્ટ છે અને બાર કાઉન્સિલ દ્વારા જે નિયમો ઘડવામાં આવેલા છે એ તમામ જે નિયમો છે એના હેઠળ આપણે આ વર્તણૂકના નિયમો ઘડવામાં આવ્યા છે, સામાન્ય સૂચનો અથવા તો નીતિમત્તાના જે નિયમો છે એ. તો સૌથી પહેલાં તો